કુદરતના કરફ્યુમાં નજર કેદ છીએ આપણે સૌ સમયની આરપાર ફૂલછાપ શુક્રવાર લેખક ભદ્રાયુ વચરાજાની આપણે બધા અત્યારે નજર કે છીએ અસ્તિત્વનો ત્રીજો કેમેરો આપણી ઉપર સતત નજર રાખી રહ્યો છે અને આપણે ચપટીક ભૂલ કરીએ એટલે આપણને રંગે હાથ પકડી પાડવાની ફિતરતમાં છે કુદરત આજ સુધી આઈ એમ સમથિંગ અને આઈ કેન ડૂ એનીથીંગ કહેનારો માણસ આજે અચાનક પોતાને પામર ગણવા લાગ્યો છે વિશ્વના ખૂણે ખાંચરે પહોંચી ગયેલ ચાઈનાના માલ મટીરિયલ વગર કશું ભાળાતું ન હતું તે ચાઇનાની વસ્તુઓ કોઈ લેવા તૈયાર નથી ચીના જેવા દેખાતા કોઈ પણ માણસના ચહેરાને જોઈને વિશ્વ દૂર ભાગે છે માત્ર ને માત્ર નોનવેજ ઉપર જીવનાર દુનિયાના લોકો નોનવેજ સામે જુએ ત્યાં એમાં કોરોના દેખાય છે જરા પણ અતિશયોક્તિ વગર સ્વીકારવું પડે એમ છે કે આપણે મિયાભાઈની મીંદીની હાલતમાં છીએ અને ઘરમાં હોવા છતાં ફફડીએ છીએ ન બોલનાર પણ અંદરથી તો બેચેન છે મોટિવેશનના ઇન્જેક્શન આપવા સદા તત્પર સ્પીકર્સ રાઇટર્સ ટ્રેનર્સ અત્યારે દબાયેલા કંઠે બીજી વાતે ચડી ગયા છે ભગવાન કે ખુદા કે વાહેગુરુ કે પરમપિતા એવા સંબોધનોમાં જેમને વાંધો છે એ પણ મનમાંને મનમાં કબૂલે છે કે કોઈ તત્વ તો એવું છે કે જેણે આપણને લાચારીનો અહેસાસ કરાવવાનું બીડું ઝડપ્યું છે આગાહી ન કરી શક્યા આવ્યો ત્યારે તરત ઓળખી ન શક્યા જ્યારે ઓળખ્યો ત્યારે રસી કે દવા ન શોધી શક્યા અને હજારો લોકોને સ્વના ભરોસે છોડી કશું જ નક્કર કરી ન શક્યા આપણે મંગળ પર જઈને દુકાન ખોલવાની મજાક જ આપણાથી થઈ શકે વધુ કશું નહીં તેવું આપણને મહેસૂસ કરાવનારે મંદિર મસ્જિદ પણ બંધ કરીને માણસને માણસના હવાલે છોડી દીધો નથી લાગતું કે આપણી હાલત પણ ફારૂક અબ્દુલ્લા ઓમર અબ્દુલ્લા મહેબૂબા મુફ્તીની જેમ હોમ એરેસ્ટ જેવી જ છે એ સૌએ જેવા રાષ્ટ્રીય ગુનાઓ કર્યા છે તેવા જ આપણે પ્રકૃતિ પર્યાવરણ જીવ કોસ્મોસ સાથે કર્યા છે થોડી વાર લાગશે વિચારતા અને ગળે ઉતારતા તેથી તો અત્યારે કુદરતે ફરમાવેલ કરફ્યુ છે દેહ મળ્યો આપણને સાથ આપવા પશુ પંખી ઝાડ પાન આપણી હારોહાર આપ્યા આપણને હવા પાણી આકાશ ઉજાસ આપ્યા પણ આપણે કશાનું મૂલ્ય ન કર્યું તે ન જ કર્યું મારા સાથી માનવ સાથે મેં સ્પર્ધા કરી જરૂર પડે તેને પછાડ્યો અને મારી સરસાઈ સાબિત કરવા મેં તેની હત્યા પણ કરી પશુ પંખીને કેદ કર્યા તેને દોઈ લીધા નીચોવી લીધા ને તેનો ખોરાક બનાવી માણસ જમવા લાગ્યો ઝાડ પાન પર માલિકી કરી ને તેને બેફામ વાઢ્યા લીલા છમ માહોલને વાઢીને વિકાસ દેખાડવા અને માણસની સરળતા કરવા સિમેન્ટના રસ્તા બનાવ્યા પાણી ન પીધું કે પીવા ન દીધું પણ ધરતીમાં બાંખોરા પાડી તળમાંથી જળ ખેંચી તેને વેડફી નાખવામાં માણસે બહાદુરી ગણી મેટ્રો બનાવ્યા નગરો બસાવ્યા શિક્ષિત દેખાવા ભીંસો ભીંસ ફર્નિચર ખડક્યા ચો તરફ માત્ર એસીમાં રહેવાની બાળુડાઓને વરવી ટેવ પાડી દીધી બધું જોઈતું મળ્યું એટલે એના પર આધિપત્ય દેખાડવા આડેધડ વાહનો વસાવ્યા પછી એ જેમ ફાવે તેમ ચલાવીને પાર્ક કરીને રોફ જમાવ્યો મોઢામાં સાકર અને એલચી રાખવાનું ભૂલી માવો ફાકી કુટકા સિગારેટ ઘુસાડી મોડર્ન હોવાનો ડંભ કરવા લાગ્યા આપણે દાળ ભાત ને શાકભાજી ખાવામાં શું વળે એવું કહીને માંસ મટન મચ્છી સાપ કરચલા વાંદરા ને જે હાથમાં આવ્યું તે પેટમાં ઓરવા લાગ્યા આ બધી બેફામ જીવનશૈલી જોઈને કુદરતને થયું કે આ માણસને એવી પછડાટ ખવરાવો કે તમરા ચડી જાય આખા વિશ્વને સાવની સહાય કરી એક જગ્યાએ બંધ કમરામાં બેસાડી લાચાર બનાવી દો કદાચ તો આ પામર જીવને અક્કલ આવે કે હું તો મગતરું છું હું એક જંતુ છું કે જેનાથી એક કોરોના વાયરસ શોધી શકાતું નથી જે પોષતું તે મારતું એ ક્રમ દિશે છે કુદરતે આ પંક્તિ બહુ ગાય હતી આપણે સૌએ પણ તેનો અર્થાનુભવ કોરોના દ્વારા કુદરતે આપણને કરાવ્યો છે હવે અર્થને ગાંઠે બાંધે માનવ પ્રજા તરીકે આપણી જવાબદારી નિભાવવાનો ફરીવાર મોકો મળ્યો છે કબીરજીએ ગાયું ગરવ કિયો સોઈ નર હાર્યો સિયા રામજીસે કહત કબીર સુનો ભાઈ સાધો શરણે આવ્યો વાંકો તાર્યો ગર્વકિયો સોઈ નર હાર્યો